આફત સુરતમાં વિનાશક તાંડવ સર્જતું આવ્યું છે. વર્ષો વર્ષથી નાની મોટી આગમાં સુરત શહેર લપેટાતું રહ્યું છે. ઈસવીસન 1837ની ઇતિહાસ પ્રસિદ્ધ આગ તારીખ 24/4/1837ના રોજ માછલીપીઠથી શરૂ થઈ હતી અને સતત 1.5 દિવસ સુધી ચાલુ રહી હતી, જેમાં શહેરનો મુખ્ય વિસ્તાર સંપૂર્ણ નાશ પામ્યો હતો. કુલ 9373 ઘરો અને દુકાનો તારાજ થયા હતા અને 500 જેટલા માનવોએ જીવ ગુમાવ્યો હતો, તેમજ 70,000 જેટલા લોકો ઘરબાર વગરના થયા હતા. આ વિનાશક આગ કુલ 10.25 માઇલના વિસ્તારમાં ફેલાઈ હતી, જ્યારે આગથી આશરે 50 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. ઈસવીસન 1869માં ચોક બજારમાં આગ લાગી હતી, જેમાં 62 દુકાનો અને ઘરો તારાજ થયા હતા અને ₹35,000નું નુકસાન થયું હતું. ત્યારબાદ ઈસવીસન 1869-1892 સુધીમાં માત્ર 24 વર્ષ દરમિયાન આગથી 3,830 ઘરો અને દુકાનો બળી ગયા હતા અને આશરે ₹26,18,091નું નુકસાન થયું હતું. ઈસવીસન 1896માં નવાપુરા ગોલવાડમાં અને સલાબતપુરામાં આગ લાગી હતી. ત્યારબાદ તારીખ 30/3/1925માં લક્કડકોટમાં ભારે આગ લાગી હતી, જેમાં ₹2,86,000નું નુકસાન થયું હતું. ઈસવીસન 1852માં સુરત સુધરાઈની સ્થાપના થઈ. ત્યારબાદ સુરતમાં વારંવાર લાગતી આગની આફત સામે રક્ષણાર્થે ખૂબ સક્રિય પ્રયત્નો કર્યા હતા. શરૂઆતમાં મુખ્ય માર્ગો ઉપર પાણીના પીપો ભરેલા ગાળા રાખવામાં આવતા હતા, પરંતુ શહેરના સાંકડા માર્ગો, કાચા મકાનો અને પાણીના પૂરતા પુરવઠાના અભાવે તાત્કાલિક અસરકારક પગલાં ભરી શકતા ન હતા. ઈસવીસન 1889માં બંબા ખાતાની પુનઃરચના કરવામાં આવી અને ઈસવીસન 1891માં શહેરના તમામ બંબા મથકોને ટેલિફોન જોડાણ આપવામાં આવ્યા. ઈસવીસન 1905-6માં 2 પારસી સખાવતી ગૃહસ્થો તરફથી સુધરાઈને 2 સ્ટીમ ફાયર એન્જિન અર્પણ કરવામાં આવ્યા. આ એન્જિનો ચલાવવા માટે સુધરાઈ ઘોડાઓ રાખતી હતી. ઈસવીસન 1925 પછીથી સુધરાઈએ આગ નિવારણના વ્યવસ્થિત ઉપાય તરીકે બંબા ખાતાને અદ્યતન સાધનોથી સજ્જ કરવાનો નિર્ણય કર્યો અને ઈસવીસન 1926ની સાલમાં ₹21,000ના ખર્ચે મેરી વેઘર ફાયર ફાઇટર ખરીદવામાં આવ્યું, તેમજ વખતોવખત શહેરમાં જુદી જુદી જગ્યાએ નવા મથકો શરૂ કરવામાં આવ્યા. હાલમાં સુરત મહાનગરપાલિકા આગની સામે રક્ષણ માટેના અત્યાધુનિક સાધનો તેમજ અનુભવી અને બહાદુર સ્ટાફથી સુસજ્જ છે.